પ્રેમ ચોપડા એનો માલિક ને ડિફ્યુઝ કરવા માટેની ધમકી આપતો હતો. ડિફ્યુઝ એટલે કે એનો નાશ કરવાનો. કુડ નોટ ડિસ ઓબે હિઝ માસ્ટર. આ રામસિંગ જે છે 070 રોબર્ટ, એ ક્યારેય પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. ત્યાર પછી જ્યારે એને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યો ત્યારે એના મનમાં કેવા સંઘર્ષ, એને મન ન હોય, એને દિમાગ બધા મશીનો જ હોય, પણ કોન્ફ્લિક્ટ, એનામાં કેવો સંઘર્ષ થયો એની જાત સાથે, એની વાત કરવાની છે. ઇફ હી રિવીલ્ડ ધ ઇન્ફોર્મેશન, ઇફ એટલે જો, હી એટલે કે તેણે, રિવીલ્ડ ધ ઇન્ફોર્મેશન, માહિતી છતી કરી દીધી હોત તો. ત્યાર પછી છે ઇફ, એટલે આગળ એટલે જ મૂકેલું છે ઇફ, કે જો એણે માહિતી છતી કરી દીધી હોત તો એ કેવો કહેવાત, તો કે એણે જે છે પોતાની માલિકની આજ્ઞાનું પાલન ન કર્યું એટલે એ વફાદાર નથી એવું સાબિત થાત. ડિસઓબે હિઝ માસ્ટર, એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. ઇફ હી ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન, ઇફ એટલે જો, હી ડીડ નોટ રિવીલ એટલે કે છતું કરવું, ધ ઇન્ફોર્મેશન એટલે માહિતી, હાર્મ પીપલ એટલે કે નુકસાન પહોંચાડવું લોકોને, બ્રેક અપાર્ટ ધેન ટેલ અ લાય, પોતાની જાતનો નાશ કરવો જૂઠું બોલવાને બદલે. બરાબર છે મિત્રો, અહીંયા એ જ પ્રકારની વાત છે. પણ અહીંયા જ્યારે રામસિંગને કોર્ટની અંદર પ્રેઝન્ટ કરવામાં આવ્યો ત્યારથી એ વાત વધારે કરવાની છે, અને ઉપર જેટલા પોઈન્ટ્સ આપેલા છે એનો ફૂલ સેન્ટેન્સની અંદર આન્સર આપવાનો છે. જોઈએ તો રામસિંગ હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. સૌથી પહેલો જ પોઈન્ટ એ છે, એટલે આપણે અહીંયાથી જ શરૂ કરવાનું હોય. 3 પોઈન્ટ જે આગળની શોર્ટ નોટમાં આપણે જોયું, એમ ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરે, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, લોકોને રોબોટ ક્યારેય નુકસાન નથી પહોંચાડતો, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ એટલે કે લોકોને નુકસાન ન પહોંચાડે. થર્ડ પોઈન્ટ, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, એ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. વેન જ્યારે હી વોઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ કોર્ટ, એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, હિઝ માસ્ટર તેનો માલિક પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ, એને એટલો કોન્ફિડન્ટ હતો એ વ્યક્તિને, ધેટ કે ધ રોબોટ વુડ નેવર ડિસઓબે હિમ, કે આ રોબોટ જે છે એ ક્યારેય એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે. હી હેડ થ્રેટન્ડ રામસિંગ, એણે રામસિંગને કેવી ધમકી આપેલી, તો કે રામસિંગ ધેટ હી વુડ ડિફ્યુઝ હિમ, ને ડિફ્યુઝ કરી નાખશે. શું કામ ડિફ્યુઝ કરશે, કેવી ધમકી આપેલી હતી, શા માટે લઈ આપેલી હતી, તો કે ઇફ હી રિવીલ્ડ એની ઇન્ફોર્મેશન અબાઉટ સ્ટોલન ગુડ્સ, સ્ટોલન ગુડ્સ એટલે કે ચોરાયેલી વસ્તુઓ વિશે. જો રામસિંગ ચોરાયેલી વસ્તુઓ વિશે કોઈ જાતની માહિતી કોર્ટમાં રિવીલ્ડ એટલે છતી કરવી, માહિતી છતી કરશે તો રામસિંગ એનો, સોરી, રામસિંગને તેનો માલિક પ્રેમ ચોપરા ડિફ્યુઝ કરી નાખશે, એટલે કે એની સિસ્ટમને બંધ કરી દેશે, એનો નાશ કરી દેશે. ત્યાર પછી છે ધસ, આથી રામસિંગ વોઝ ઇન કોન્ફ્લિક્ટ, રામસિંગ જે છે એ સંઘર્ષ અનુભવતો, કારણ કે એના માલિકે એક બાજુ ધમકી આપેલી, એક બાજુ એ લોકોને નુકસાન ન પહોંચાડે, એટલે એના મનની અંદર સતત ને સતત કોર્ટમાં સંઘર્ષ ચાલતો હતો. કે ઇફ હી રિવીલ ધ ઇન્ફોર્મેશન, જો એ માહિતી છતી કરી દે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એવું કહેવાય કે એણે તો એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. એન્ડ ઇફ હી ડીડ નોટ, અને જો એ માહિતી છતી ન કરે, હી વુડ હાર્મ મેની અધર પીપલ, તો એનાથી જેટલા જેટલા લોકોની એણે ચોરી કરેલી હતી, જેટલા જેટલા દુકાનોમાં એણે ચોરી કરેલી હતી મોલની અંદર, તો એ બધાને નુકસાન પહોંચાડ્યું કહેવાય. અને આ સંઘર્ષ એના મનમાં ચાલતો હતો, માહિતી છતી કરવી તો માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કહેવાય, અને જો માહિતી છતી ન કરે તો બીજા લોકો કે જેના દુકાનમાંથી એણે ચોરી કરી છે એને નુકસાન પહોંચાડ્યું કહેવાય, અને બે સિદ્ધાંતને આધારે કામ કરતો. ધીસ કોન્ફ્લિક્ટ, અને આ સંઘર્ષ બ્રોટ રામસિંગ્સ એન્ડ, અને આ સંઘર્ષથી રામસિંગનો એન્ડ આવી ગયો, અંત આવી ગયો, એણે પોતાની જાતનો નાશ કરી દીધું. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ, ફરીથી જે પહેલી શોર્ટ નોટની અંદર લાસ્ટ લાઇન્સ હતી એ જ છે. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલ અ લાય, ટેલ અ લાય, ટેલ એટલે કહેવું, અ લાય એટલે જુઠ્ઠાણું, ચોઝ એટલે પસંદ કરવું. એણે જુઠ્ઠાણું બોલવાને બદલે
પોતાની જાતને નાશ કરવાનું પસંદ કર્યું. હર્ટ હ્યુમન બિંગ્સ ઓર બીકમ અનફેથફુલ. હર્ટ હ્યુમન બિંગ્સ, લોકોને નુકસાન ન પહોંચાડવું, ઓર બીકમ અનફેથફુલ કે જેથી કરીને માલિકનો વફાદાર નથી એવું પણ કહી શકાય નહીં, એટલા માટે એણે એવું કર્યું. મિત્રો, આ બંને શોર્ટનટ જે આ કોન્ફ્લિક્ટ્સવાળી આજે જે આ સેકન્ડ શોર્ટનટ આપણે જોઈ એ અને જે ફર્સ્ટ જોઈ એ બે અવારનવાર પૂછાય છે. તો મિત્રો પ્લીઝ ધ્યાન રાખજો, આ શોર્ટનોટ પણ ખૂબ પૂછવામાં આવે છે. તો આની અંદર સિદ્ધાંતથી માંડીને એના મનમાં કેવા સંઘર્ષ હતા એ પોઈન્ટ્સ જો તમે એક્ઝામની અંદર વ્યવસ્થિત લખો તો તમારો એક પણ માર્ક કપાતો નથી. ત્યાર પછી છે રામસિંગ 070 ધ થીફ. એક ચોર તરીકે રામસિંગ 070એ શું શું કર્યું એની વાત અહીંયા છે. આ શોર્ટનોટ પૂછાય છે ક્યારેક, પણ પહેલી બે શોર્ટનોટ વધારે યાદ કરવાની. જો આ શોર્ટનોટની અંદર તમે એની સ્ટીલિંગ કરેલી એટલે ચોરી કરેલી વસ્તુઓની માહિતી નાખો તો પણ તમારું સાચું જ પડે છે. જોઈએ, ચાલો પોઈન્ટ્સ. હાઉ ડીડ હી સ્ટીલ અ નેકલેસ ફ્રોમ ગોપાલ જ્વેલર્સ? સૌથી પહેલો જેણે નેકલેસની ચોરી કરેલી ગોપાલ જ્વેલર્સમાંથી એ એણે કઈ રીતે કરી? વોટ ડીડ પ્રેમ ચોપરા વોર્ન હિમ? પ્રેમ ચોપરાએ એને સી વોર્નિંગ, શું સૂચના આપેલી હતી? વોટ અધર થિંગ્સ ડીડ હી સ્ટીલ? અધર થિંગ્સ એટલે બીજી વસ્તુઓ, વોટ એટલે શું, બીજી કઈ વસ્તુઓની એણે ચોરી કરી? અને વોટ ડીડ હી સ્ટીલ ફ્રોમ ધ ફ્રૂટ સેલર? ફ્રૂટ સેલર દુકાનનો જે માલિક હતો ફ્રૂટ વેચનારને, ત્યાંથી એણે શું ચોરું કર્યું? ફ્રૂટની દુકાનેથી. વોઝ હી કોટ? શું એ પકડાયો? ને વાય ડીડ હી ગો ટુ ઝવેરી બ્રધર્સ? ઝવેરી બ્રધર્સ દુકાને શા માટે ગયો હતો? હાઉ વોઝ હી કોટ? એ કેવી રીતે પકડાયો? આ આખી શોર્ટનોટની અંદર એણે કેવી કેવી ચોરી કરી એ બધું લખવાનું છે. તો અહીંયા લખેલું છે કે રામસિંગ 070 વોઝ ઓન્ડ બાય પ્રેમ ચોપરા. એ કોનો એક ગુલામ હતો? તો કે પ્રેમ ચોપરા એના માલિકનો. પ્રેમ ચોપરા યુઝડ હિમ ટુ સ્ટીલ મેની થિંગ્સ. પ્રેમ ચોપરા એનો ઉપયોગ ઘણી બધી ચીજવસ્તુઓની ચોરી માટે કરતો. કોનો? તો કે રામસિંગનો. વેન જ્યારે ધે વેન્ચ ટુ ગોપાલ જ્વેલર્સ, જ્યારે તે ગોપાલ જ્વેલર્સ ગયો, પ્રેમ ચોપરા ઇન્સ્ટ્રક્ટેડ, પ્રેમ ચોપરાએ સૂચના આપી રામસિંગ 070 ટુ પિક અપ અ નેકલેસ ક્વાઇટલી. ક્વાઇટલી એટલે કે કોઈને ખબર ન પડે એ રીતે. જ્યારે ગોપાલ જ્વેલર્સમાં રામસિંગ ગયો ત્યારે પ્રેમ ચોપરાએ એના રિમોટ દ્વારા એને સૂચના આપી કે પિકઅપ નેકલેસ, કોઈને ખબર ન પડે એવી રીતે નેકલેસ લઈ લે. હી વોન્ડ ધ રોબર્ટ દેટ ઇફ હી રિવ્યલ્ડ ધ ઇન્ફોર્મેશન. પહેલાં આ ચોરી કરાવી એની પાસે અને પછી એવું કહ્યું કે જો તું માહિતી છતી કરીશ, હી વુડ બી ડિફ્યુઝ, તો હું તને ડિફ્યુઝ કરી નાખીશ, તારો નાશ કરી નાખીશ. રામસિંગ 070 પિક્ડ અપ અ નેકલેસ વિથ હિઝ મેટાલિક પામ. એની હાથ તો મેટલને બનેલો હતો, તો એણે નેકલેસ લઈ લીધું એના મેટાલિક હાથની મદદથી. એન્ડ પુટ ઇટ ઇન ટુ હિઝ સ્ટોરેજ યુનિટ. અને એના પેટમાં જે એક પ્રકારનું સ્ટોરેજ યુનિટ હતો કે જેની અંદર વસ્તુઓ અમુક પ્રકારની સમાઈ શકે, એની અંદર એણે વસ્તુ મૂકી દીધી. શું? તો કે ગોપાલ જ્વેલર્સમાંથી લીધેલો નેકલેસ એના સ્ટોરેજ અંદર યુનિટની અંદર નાખી દીધો. ધેર વોઝ નોટ અ ક્લિંક ઓર અ જિંગલ. ધેર વોઝ નોટ, ત્યાં એક પણ પ્રકારનો અવાજ ન થયો. ક્લિંક ઓર જિંગલ, ન ક્લિંક, ન ટક, ના ટાક, કોઈ પણ જાતનો અવાજ જે સમયે એણે ચોરી કરી ત્યારે આવ્યો નહીં. કારણ કે એના માલિકે એને એવી સૂચના આપેલી કે કોઈ પણ જાતના અવાજ વગર તું પહેલો નેકલેસ લઈ લે, અને એણે લઈ લીધો. ક્લિંક ઓર જિંગલ એ અવાજ દર્શાવે છે કે કોઈ પણ જાતના અવાજ વગર એણે નેકલેસ લઈ લીધું. નો વન નોટિસ્ડ ઇટ, અને કોઈનું પણ એના ઉપર ધ્યાન પડ્યું નહીં, કોઈએ આ વાત નોંધી નહીં. બીસાઇડ્સ ધીસ, બીસાઇડ્સ એટલે ઉપરાંત, આના ઉપરાંત રામસિંગ 070 સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ. બીજું એણે શું શું ચોર્યું કર્યું? એક્સપેન્સિવ એટલે કિંમતી, એન્ટિક્સ એટલે વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ, ઘરેણાં, પ્રેશિયસ સ્ટોન્સ, કિંમતી પથ્થરો, એવું બધું એણે ચોર્યું. અને પછી શું થયું? તો કે વન ડે, એક દિવસ રામસિંગ 070 સ્ટોલ અ બંચ ઓફ એક્સપેન્સિવ એટલે કિંમતી, મોંઘી
બંચ એટલે કે કાંખો જુડો. અફઘાની ગ્રેપ્સ, અફઘાની જે દ્રાક્ષ મળે મોલની અંદર જે ખૂબ મોંઘી હોય ફ્રૂટ સેલરને ત્યાંથી, તેણે તે ચોરી કરી. બટ પણ હી વોઝ સીન બાય ધ ફ્રૂટ સેલર, અને આ ઘટના થતાં ફ્રૂટ સેલર જોઈ ગયો જે ફ્રૂટની દુકાનનો માલિક હતો તે. વન ડે, ફરી પાછું એક દિવસ, પ્રેમ ચોપરા ઇન્સ્ટ્રક્ટેડ રામસિંગ. પ્રેમ ચોપરાએ રામસિંગને સૂચના આપી ટુ સ્ટીલ પ્રેસિયસ જેમ્સ ફ્રોમ ઝવેરી બ્રધર્સ. ઝવેરી બ્રધર્સની જે દુકાન છે પ્રેસિયસ, ત્યાંથી કિંમતી જેમ્સ એટલે રત્નો, ત્યાંથી કિંમતી રત્નો ચોરી લાવવાનું કહ્યું. બટ પણ ધ પોલીસે હુ વોઝ વેઇટિંગ વિથ કમ્પ્યુટરાઇઝડ કેમેરાઝ, જે મોલની અંદર કેમેરા ફિટ કરેલા હોય ત્યાં પોલીસ રાહ જોઈને બેઠી હતી, કોટ હિમ સ્ટીલિંગ ધ જેમ્સ. અને એણે આ રોબર્ટને, રામસિંગને, ચોરી કરતા ઝવેરી બ્રધર્સની દુકાનમાં જેમ્સ એટલે કે રત્નો ચોરી કરતા પકડી લીધો. બરાબર છે મિત્રો, આ હતી શોર્ટ નોટ્સ જે તમારે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરવાની છે. એક્ઝામની અંદર અવારનવાર પૂછાય છે. જે થ્રી પ્રિન્સિપલ્સવાળો જે પોઈન્ટ છે એ તમે ત્રણમાંથી કોઈ પણ શોર્ટ નોટની અંદર લખી શકો છો. તો મિત્રો, આ બાબતને ધ્યાને રાખતા મળીશું આપણે ફરીથી નવા યુનિટની નવી શોર્ટ નોટ્સ સાથે. તો મિત્રો, આ બંને શોર્ટ નોટ લખી અને પાકી કરી લેવી, ત્રીજી શોર્ટ નોટની અંદર એકવાર નજર નાખી દેવી. ઓકે, તો ચાલો મળીશું ફરી નેક્સ્ટ લેક્ચરમાં આઈએમપી શોર્ટ નોટ્સ માટે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધીસ રેયન સ્કૂલ. મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 જેનું નામ છે ધ હ્યુમન રોબોટ, આપણે આજે એ યુનિટની આઈએમપી શોર્ટ નોટ્સ જોવાની છે. હવે મિત્રો, આ શોર્ટ નોટ્સ એવી છે કે જે એક્ઝામમાં અવારનવાર પૂછવામાં આવે છે, અને ધ હ્યુમન રોબોટમાંથી એક શોર્ટ નોટ હોય છે. તો આપણે એ શોર્ટ નોટને રિવાઇઝ કરીને ફરીથી એ યુનિટનું એકવાર રિવિઝન થઈ જશે. શોર્ટ નોટ પણ આપણને વધારે લગતા ફાવશે, આપણને યુનિટની અંદર જે કન્ટેન્ટ રહેલો છે એ પણ વ્યવસ્થિત રીતે યાદ રહી જશે. ચાલો મિત્રો, શરૂ કરીએ ધ હ્યુમન રોબોટની શોર્ટ નોટ પહેલી, જેનું નામ છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. એક માનવ જેવો રોબોટ, હ્યુમન એટલે માનવ. હવે એ રોબોટ કેવો હતો એની વાત આપણે આ શોર્ટ નોટની અંદર કરવાની છે. સૌથી પહેલાં તો આપણે એના પોઈન્ટ્સ જોઈશું કે આપણને એક્ઝામની અંદર કેવા કેવા પોઈન્ટ્સ આપેલા હોય. જોઈએ તો સૌથી પહેલો પોઈન્ટ છે, વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ, તો કે રોબોટનો કલર કેવો હતો. આપણે અહીંયા હ્યુમન રોબોટનું આખું વર્ણન કરવાનું છે આ શોર્ટ નોટની અંદર. ત્યાર પછી લખ્યું છે, વોટ કુડ હી ડુ, એ જે રોબોટ હતો એ શું કરી શકતો હતો. વિચ વર ધ થ્રી પ્રિન્સિપલ્સ ધેટ વર ઇનબિલ્ટ ઇન હિઝ સિસ્ટમ. વિચ એટલે કયા, થ્રી પ્રિન્સિપલ્સ એટલે કે ત્રણ સિદ્ધાંતો, ધેટ વર ઇનબિલ્ટ, જે એની અંદર એની રચના કરતી વખત એની અંદર રાખવામાં આવ્યા છે. ઇન હિઝ સિસ્ટમ, કયા ત્રણ સિદ્ધાંતો એની સિસ્ટમની અંદર રાખેલા હતા. વોઝ હી થોરવલી એફિશિયન્ટ, વોઝ આગળ મૂકેલું છે મિત્રો, એટલે અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે કે શું તે પૂરતો એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, કાર્ય કરવા માટે સક્ષમ, શું એ કાર્ય કરવા માટે પૂરતો સક્ષમ છે હતો, સોરી, કાર્ય કરવા માટે પૂરતો સક્ષમ હતો. જો હતો, હાઉ, તો કેવો હતો. વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરા જે એનો માલિક હતો એના માટે સ્ટીલ એટલે ચોરી, એણે શું ચોરી લાવ્યો હતો. ત્યાર પછીનો પોઈન્ટ, વેન વોઝ હી કોટ, એ ક્યારે પકડાણો, વેન એટલે ક્યારે, કોટ એટલે પકડાયો, કેચનું ભૂતકાળનું રૂપ આપેલું છે, એ ક્યારે પકડાયો. લાસ્ટ પોઈન્ટ, વોટ હેપન્ડ ઇન ધ એન્ડ, અંતમાં શું બન્યું, શું થયું, હેપન એટલે કે થવું અથવા તો બનવું. તો ચાલો મિત્રો, આપણે ઉપર જેટલા ક્વેશ્ચન પૂછેલા છે એનો આન્સર તમે આપો, ઇટ મીન્સ કે તમારી શોર્ટ નોટ ક્રિએટ થઈ ગઈ. હવે સાંભળો, સૌથી પહેલો પોઈન્ટ આપણને એવો હતો
કે વોટ વોઝ ધ કલર ઓફ ધ રબર? તો આપણી પહેલી લાઈન એનો જવાબ છે, રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રબર. એક મેટાલિક બ્લુ કલરનો, મેટલનો બનેલો બ્લુ કલરનો એ રોબોટ હતો. સેકન્ડ પોઈન્ટ, હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન. પરફેક્ટલી, એકદમ પરફેક્ટ કામ કરી શકે. એની અંદર કેવા પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા, કેવા પ્રોગ્રામ્સ નાખવામાં આવ્યા હતા? ટુ ફંક્શન, તો કે કાર્ય કરી શકે એવા. કેવા કાર્ય? ઇન ધ હાઉસ હોલ્ડ, એટલે કે ઘરગથ્થુ કાર્ય કરી શકે. એમાં ક્લિનિંગ, સાફ સફાઈ, અરેન્જિંગ, ગોઠવવું, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, સુપર માર્કેટમાંથી જઈને ગ્રોસરીઝ એટલે કરિયાણાનો સામાન ભેગો કરવો, ટેન્ડિંગ ધ લોન, લોન એટલે જે બહાર, ઘરની બહાર ફળિયામાં જે ઘાસ ઉગેલું હોય કે ઘરના બગીચામાં ઘાસ ઉગેલું હોય એનું એકદમ વ્યવસ્થિત રીતે કટાઈ કરવી, કાપકૂપ કામ કરવું, ઘાસને વ્યવસ્થિત સાટ કરવું, એ કામ કરી આપે. મેઇલિંગ લેટર્સ, તમારા જે લેટર્સ બીજા લોકોને મેઇલ કરવાના હોય એ કરી આપે. રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, તમને જે ટીવી પ્રોગ્રામ્સ પસંદ હોય એ તમને કરી આપે. સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર, તમને જે કોઈ પણ પ્રકારના ન્યૂઝ છાપાની અંદરથી પસંદ હોય એ તમને એ પસંદ કરીને શોધી આપે છે. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. આપણને જે પોઈન્ટ હતો કે કયા કયા પ્રિન્સિપલ્સ એની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, એની અંદર નાખવામાં આવ્યા છે, તો કે ઇનબિલ્ટ સિસ્ટમ એટલે કે એના બાંધકામની અંદર જ્યારે રોબોટની રચના થઈ ત્યારે જ એની સિસ્ટમની અંદર 3 સિદ્ધાંતો રાખવામાં આવ્યા છે, તો કે ધ રોબોટ વિલ ઓબે. રોબોટ વિલ ઓબે એટલે પાલન કરવું. હિઝ માસ્ટર, રોબોટ હંમેશા એના માલિકની આજ્ઞાનું પાલન કરે છે, એ એનો પહેલો સિદ્ધાંત. અને મિત્રો, આ યુનિટમાંથી કોઈ પણ શોર્ટનટ પૂછાય તો તમે 3 સિદ્ધાંતો વાળો પોઈન્ટ એની અંદર લખી શકો છો. આ વાત યાદ રાખજો, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, હ્યુમન્સ એટલે કે માનવી. રોબોટ જે છે એ ક્યારેય માનવીઓને, લોકોને નુકસાન પહોંચાડતો નથી. એન્ડ અને ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ પોતાની જાતને પણ, હાર્મ એટલે કે નુકસાન, પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતો નથી. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. ત્યાર પછીનો પોઈન્ટ, રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ. થોરોલી, પૂરતો કાર્યક્ષમ હતો. ટ્રેમેન્ડિયસ સ્પીડ એટલે કે એકદમ ઝડપી એની કામની સ્પીડ હતી. એન્ડ એક્યુરસી, અને કામની અંદર ઝડપી અને સાથે સાથે ગંધારું કામ નહીં. ઘણા લોકો ઝડપથી કામ કરતા હોય પણ એનું કામ જે છે એકદમ વ્યવસ્થિત ના હોય, પરફેક્ટ ના હોય, પણ આ રોબોટ રામસિંગ જે છે એ એવો નહોતો. એ પૂરતો કાર્યક્ષમ હતો, એ પણ એકદમ ઝડપી સ્પીડ એન્ડ એક્યુરસી એટલે કે ચોકસાઈ, એકદમ ચોખ્ખું અને ચોકસાઈવાળું કામ કરે. એ હાથમાંથી ગ્લાસ લઈને જતો હોય તો ગ્લાસ એના હાથમાંથી પડીને ફૂટી ન જાય, જેવું લોકોના હાથમાં પડીને ફૂટી જાય એવું, પણ રામસિંગને એવું થાય નહીં. ત્યાર પછીનો આપણને એક પોઈન્ટ હતો કે એણે પ્રેમ ચોપડા માટે શું ચોરી લાવ્યો. તો અહીંયા સીધું એ જ લખેલું છે, હી સ્ટોલ, તેણે ચોર્યું, એક્સપેન્સિવ એટલે કિંમતી, એન્ટિક્સ એટલે કે વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણા, દાગીના, એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપરા. પ્રેસિયસ, કિંમતી સ્ટોન્સ એટલે પથ્થરો ફોર પ્રેમ ચોપરા, એટલે કે હીરા, માણેક, જે પ્રકારના અહીંયા અવેલેબલ હોય મોલની અંદર એ બધી વસ્તુઓને ચોરી હતી. હિઝ માસ્ટર, કોના માટે? એના માસ્ટર માટે. એટ લાસ્ટ, પછી એનો આપણને એક પોઈન્ટ હતો કે છેલ્લે શું થયું, એન્ડમાં શું થયું, તો કે એટ લાસ્ટ, છેવટે, હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રેસિયસ જેમ્સ. પ્રેસિયસ એટલે કિંમતી, જેમ્સ એટલે રત્નો. કિંમતી રત્નો ચોરતી વખતે એ પકડાઈ ગયો. કેચનું ભૂતકાળનું રૂપ મૂકેલું છે કોટ. વેન, જ્યારે, હી વોઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ કોર્ટ, જ્યારે એને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યો. રામસિંગ ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલ અ લાય. ટેલ અ લાય એટલે કે જૂઠું.
જૂઠું બોલવાને બદલે એણે પોતાની જાતને મારી નાખવાનો, પોતાની જાતને ખતમ કરવાનું પસંદ કર્યું. રાધર દેન એટલે કે ના કરતાં. શું કરવા કરતાં? તો કે જૂઠું બોલવા કરતાં એણે પોતાની જાતનો નાશ કરવાનું પસંદ કર્યું. ચૂઝનું ભૂતકાળ મૂકેલું છે ચોઝ. હર્ટ હ્યુમન બિઈંગ્સ ઓર બીકમ અનફેથફુલ. હર્ટ હ્યુમન બિઈંગ્સ એટલે કે લોકોને હર્ટ કરાવવું, એમને દુઃખ તકલીફ નુકસાન પહોંચાડવું, ઓર અથવા તો બીકમ અનફેથફુલ અવિશ્વાસુ બનવું. તો એણે શું પસંદ કર્યું? તો કે એણે જે છે એ પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું, પોતાની જાતનો નાશ કરવાનું પસંદ કર્યું હતું. મિત્રો, આ શોર્ટ નોટ એક્ઝામની અંદર પૂછાય છે, તો આ ઉપર ધ્યાન આપવું. બરાબર, રામસિંગ 070 પહેલી શોર્ટ નોટ, અને એક હજુ શોર્ટ નોટ છે બીજી. આ છે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. રામસિંગ 070 જે એનું નામ હતું રોબોટનું, એ વિથ ઇટસેલ્ફ એટલે કે તેની પોતાની જાત સાથે. રામસિંગને પોતાની જાત સાથે જે કંઈ પણ સંઘર્ષ થયો હતો એ શું થયો હતું? જ્યારે એને કોર્ટની અંદર પ્રેઝન્ટ કરવામાં આવ્યો, જ્યારે એને કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યો, ત્યારે શું બન્યું? તો ફરી પાછું મેં તમને કીધું હતું એમ કે ત્રણ સિદ્ધાંતો જે રામસિંગની અંદર પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલા હતા, એ તમે ત્રણ શોર્ટ નોટ જે એક્ઝામની અંદર પૂછાય એમાંથી કોઈ પણ શોર્ટ નોટની અંદર તમે એ પોઈન્ટ્સ લખી શકો છો. અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ જ છે, ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. બરાબર, જેની અંદર ત્રણ સિદ્ધાંતો ઇન્સ્ટોલ કરેલા હતા, એ પ્રોડ્યુસ્ડ ઇન કોર્ટ, એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યું. પછી કોર્ટની અંદર શું થયું આની અંદર એ વાત છે. તો કે પ્રેમ ચોપરા હેડ થ્રેટન ટુ ડિફ્યુઝ હિમ. થ્રેટન એટલે કે ધમકી આપતો હતો.